विद्यार्थी मित्रों, अहीं जो तमने सुंदर मजाना चित्रों आपेला छे, एटले तमे आमांथी कोने कोने ओळखो छो, क्यारे जुओ छो अने क्यां जुओ छो ए आपणे कहेवानुं छे। तो पहेलुं चित्र छे ई शेनुं छे, एटले के तमने कीधुं छे कि कोण छे, तो तमे एने एना पहेरवेश परथी ओळखो छो कि ए पोलिसमेन छे। पछी एने तमे क्यारे जुओ छो, तो क्यांक गुनो थाय अने कोई झगड़ो थाय के कंई थाय यहाँ आपणे जोईए छीए, अने एने क्यां जुओ छो, तो एनी जग्या पोलीस स्टेशनमां होय छे, एटले के आपणे एने पोलीस स्टेशनमां जोईए छीए। पछी बीजो चित्र छे कि स्कूटर पर एक भाई दूधना केन लई अने छे, तो ई कोण होय शके, तो के दूधवाळा भाई। એને તમે ક્યાં જુઓ છો, ક્યારે જુઓ છો, તો કે સવારે અને આપણે સાંજે જોઈએ છીએ। અને ક્યાં જુઓ છો, તો કે શેરી ગલીમાં જોઈએ છીએ કે દૂધવાળા ભાઈ હોય છે એ ઘરે આપણને કાં સવારે દૂધ દેવા આવતા હોય છે, કાં સાંજે દૂધ દેવા આવતા હોય છે। પછી ત્રીજું ચિત્ર છે, એક ગુલફીવાળા ભાઈનું ચિત્ર દેખાય છે। તો ગુલફીવાળા ભાઈ છે એ ક્યારે તમે એને જુઓ છો, તો એ વધારે પડતા બપોરે ખૂબ ગરમી પડતી હોય છે, એટલે ત્યારે એ ગુલફી વેચવા નીકળતા હોય છે। અને એને તમે ક્યાં જુઓ, તો તમે એને શેરીમાં જુઓ અને ગલીમાં જુઓ, અથવા એની દુકાન હોય તો એ દુકાનમાં વેચતા હોય છે। પછી ત્યાર પછીનું ચિત્ર છે, એ શાકભાજી વેચનાર લારીવાળો ભાઈ છે, તો એને તમે ક્યારે જુઓ, તો કે સવારે અને સાંજે જોતા હો છો। અને એને ક્યાં જુઓ, તો કે શાક માર્કેટે હોય છે અને શેરી ગલીમાં એ રેકડી લઈ અને શાક વેચવા આવતા હોય છે। ત્યાર પછીનું ચિત્ર છે ટપાલીનું, તો એ ટપાલી છે એ શું કરે છે, તો કે એ ટપાલ હોય છે, એ ક્યાં જુઓ, ક્યારે જુઓ છો, તો એ સવારે હોય છે, અને ક્યાં હોય છે, તો કે પોસ્ટ ઓફિસે હોય છે। ત્યાર પછીનું ચિત્ર છે, તો કે ખેડૂતનું, તો એને આપણે ક્યારે જોઈએ, તો ખેડૂત વહેલી સવારે જોવા મળતા હોય છે, અને ક્યાં જોઈએ, તો કે ખેતરમાં કામ કરતા હોય છે। ત્યાર પછી કોણ છે, તો કે ચણા શેકવાવાળો છે, એને આપણે શું કહીએ, તો કે ભાડભૂંજો કહેતા હોય છે, તો એ સાંજે જોવા મળે છે અને શેરી ગલીમાં હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણા બધા ચિત્રો હતા, એને આપણે ઓળખી અને એનું આપણે સમજ્યા। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વામાં તમે જોશો તો એમાં એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે, તો એ સ્વામાં તમારે ચિત્ર જોવાનું છે અને એને આધારે આપણે આ પ્રશ્નના જવાબ લખવાના છે। અહીંયા મેં તમને ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખી દીધા છે, તમારે સ્વામાં જોતું જવાનું છે અને પ્રશ્નના જવાબ લખતું જવાનું છે। તો હવે આપણે અહીંયા જોઈએ પ્રશ્નના જવાબ ચિત્રના આધારે। તો તમને કે છે, તમને કોના કોના નામ યાદ રહ્યા, તો આપણે જે પાઠ સમય જોતો એમાં તમને કોના કોના નામ યાદ રહ્યા, તો તમને જેના નામ યાદ રહ્યા હોય એ તમે લખી શકો છો, પણ અહીંયા મેં તમને આર્યન, હર્ષદભાઈ, પ્રેમિલાબેન વગેરેના નામ યાદ રહ્યા। પછી બીજું એમ છે કે આ ચિત્રમાં તમને શું જોઈને હસવું આવ્યું, તો હવે જ્યારે આપણે આખી વાર્તા સમજી હતી તો એમાં એમ કહે છે કે પાર્થભાઈ, પ્રેમિલાબેન ને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર જે દબાઈ ગયું એ જોઈને અમને હસવું આવ્યું। પછી ત્રીજો પ્રશ્ન એમ કહે છે કે ચિત્રમાં કેટલા પુરુષો દેખાય છે, તો આપણે ચિત્રમાંથી ગણી અને જોઈએ, તો કે ચિત્રમાં 9 પુરુષો દેખાય છે। પછી ચિત્રમાં કેટલી સ્ત્રીઓ દેખાય છે, તો કે ચિત્રમાં 2 સ્ત્રીઓ દેખાય છે। પછી ચિત્રમાં કેટલા બાળકો છે, તો કે ચિત્રમાં 4 બાળકો છે। ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે, તો કે ચિત્રમાં 3 પ્રાણીઓ છે। પછી એમ કીધું છે કે લારીમાંથી કેટલા રીંગણા પડી ગયા છે, એટલે ચિત્રમાં જેટલા રીંગણા પડી ગયા છે એ સ્પષ્ટ આપણને દેખાય છે, એટલે એમાંથી જોઈએ એટલે આપણે જવાબ લખ્યો કે લારીમાંથી 4 રીંગણા પડી ગયા છે। પછી ચિત્રમાં કેટલા ફુગ્ગા દેખાય છે,
तो कि ચિત્રમાં પાંચ ફુગા દેખાય છે. બળદ શું કરે છે? તો બળદ છે એ બજારમાં ઘૂસી અને દોડ્યો જાય છે. એટલે હવે અહીંયા આપણે ચિત્રના આધારે 1 થી 9 પ્રશ્નના જવાબ છે એ આપણે લખેલા છે કે તમને કોના કોના નામ યાદ રહ્યા? તો આર્યન, હર્ષદભાઈ, પ્રેમિલાબેનના. આ ચિત્રમાં તમને શું જોઈને હસ્યું આવ્યું? તો પાર્થભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ દીધું એ જોઈને હસવું આવ્યું. ચિત્રમાં કેટલા પુરુષો છે? તો કે 9 પુરુષો. ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે? તો કે 2 સ્ત્રીઓ. ચિત્રમાં કેટલા બાળકો છે? તો કે 4 બાળકો. ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે? તો કે 3 પ્રાણી. લારીમાંથી કેટલા રીંગણા પડી ગયા? તો કે 4 રીંગણા. ચિત્રમાં કેટલા ફુગા દેખાય છે? તો કે 5 ફુગા. બળદ શું કરે છે? તો કે બળદ બજારમાં ઘૂસી અને દોડ્યો જાય છે. તો હવે જે આપણે આ પ્રશ્નના જવાબ કરી લીધા ત્યાર પછી આપણે હોમવર્ક લખીએ છીએ. તો આજનું આપણે થોડુંક હોમવર્ક લખીએ તો HWની નોટમાં તમારે શું કરવાના કે 1 થી 9 પ્રશ્નના જવાબ HWની નોટમાં એકવાર લખો. એટલે આ પ્રશ્નના જવાબ છે એ આપણે નોટમાં જેમાં હોમવર્ક કરીએ છીએ એમાં તમારે 1 થી 9 પ્રશ્નના જવાબ નોટમાં લખવાના રહેશે.